गुड मॉर्निंग एवरीवन। आज आप धोरण चार अंग्रेजी विषय में यूनिट टू एम एक्टिविटी नंबर 11 11 सीखीशू। एक्टिविटी नंबर 11 पेज नंबर 14 पेज नंबर 40। तमार बधाए तमारू पुस्तक अने हाथ में पेन्सिल लईने बेसवानुं। अने आज आप यूनिट टू एक्टिविटी नंबर 11 पेज नंबर 40 बधा खोलो। हवे तमे तमारा हाथ में पेन्सिल पण लीधी हशे। हवे जुओ एक्टिविटी 11 में शू छे। चित्र जुओ, शिक्षकनी मदद थी बोलो। अहींया आपणे गई काले मैं तमने पीडीएफ द्वारा ओपोजिट्स वर्ड्स एटले कि विरोधी शब्दों लखवा आप्या हता अने तैयार पण करवा आप्या हता। तमे बधाए लखी पण लीधा हशे अंग्रेजीनी नोटबुक में अने तैयार पण कर्या हशे। तो आ एक्टिविटी में विरोधी शब्दों एटले कि ओपोजिट्स वर्ड्सनो उपयोग थयो छे। अहींया पहेलुं, धीस इज अ कोकोनट ट्री। અહીંયા આ ટ્રીનું ચિત્ર આપેલું છે, તો શેનું ચિત્ર છે? કોકોનટ ટ્રી, કોકોનટ મીન્સ નાળિયેર, તો આ શેનું ઝાડ છે? નાળિયેરનું ઝાડ છે। ઇટ ઇઝ ટોલ, ટોલ મીન્સ ઊંચું, નાળિયેરીનું ઝાડ કેવું છે? ઊંચું, તો તમારે બધા અહીંયા ટોલ નીચે અંડરલાઇન કરવાની। ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી, આ નાળિયેરનું ઝાડ છે। ઇટ ઇઝ ટોલ એટલે કે તે ઊંચું છે। હવે અહીંયા બીજું ચિત્ર છે, ધીસ ઇઝ અ નીમ ટ્રી, નીમ ટ્રી મીન્સ લીમડાનું ઝાડ, તો આ શેનું ઝાડ છે? લીમડાનું। ઇટ ઇઝ શોર્ટ, તે નીચું છે, કેવું છે? નીચું, આ નાળિયેરીનું ઝાડ ઊંચું છે અને લીમડાનું ઝાડ નીચું, શોર્ટ, SHORT શોર્ટ મીન્સ નીચે અંડરલાઇન। ધીસ ઇઝ અ નીમ ટ્રી, આ લીમડાનું ઝાડ છે। ઇટ ઇઝ શોર્ટ, તે નીચું છે અથવા ટૂંકું છે। અહીંયા બે વિરોધી શબ્દો થયા, ટોલનું ઓપોઝિટ એટલે કે વિરોધી શું થાય? શોર્ટ, તો નારિયેળીનું ઝાડ કેવું હોય? ઊંચું, અને લીમડાનું ઝાડ કેવું છે? નીચું, તો ઊંચાનું વિરોધી શું થયું? નીચું, તો ટોલનું ઓપોઝિટ શોર્ટ। તો જોયું અહીંયા ટોલ અને શોર્ટ એ બંને ઓપોઝિટ્સ વર્ડ્સનો ઉપયોગ થયો છે। હવે નીચે, ધીસ ઇઝ અ યલો બોક્સ, આ પીળું બોક્સ છે। ઇટ ઇઝ સ્મોલ, સ્મોલ નીચે અંડરલાઇન, સ્મોલ મીન્સ નાનું, તો આ પીળું બોક્સ છે તે નાનું છે। ધીસ ઇઝ અ ગ્રીન બોક્સ, એટલે કે આ લીલું બોક્સ છે। ઇટ ઇઝ બિગ, બિગ નીચે અંડરલાઇન, તે મોટું છે। તો અહીંયા કયા બે ઓપોઝિટ્સ વર્ડ્સનો ઉપયોગ થયો? સ્મોલ ઓપોઝિટ બિગ, એટલે કે નાનાનું વિરોધી મોટું। અહીંયા એક નાના બોક્સનું ચિત્ર આપ્યું છે અને અહીંયા એક મોટા બોક્સનું। હવે નીચે, ધીસ ઇઝ એન આઈસક્રીમ કપ, એટલે કે આ આઈસક્રીમનો કપ છે। ઇટ ઇઝ કોલ્ડ, કોલ્ડ નીચે અંડરલાઇન, આઈસક્રીમનો કપ કેવો છે? ઠંડો। ધીસ ઇઝ અ કપ, આ કપ છે। ધ ટી ઇઝ હોટ, ચા ગરમ છે। અહીંયા ટી મીન્સ ચા અને હોટ મીન્સ ગરમ, તો હોટ નીચે અંડરલાઇન। આઈસક્રીમનો કપ કેવો છે? કોલ્ડ, અને ટીનો કપ કેવો છે? હોટ, તો અહીંયા કયા બે ઓપોઝિટ વર્ડ્સનો ઉપયોગ થયો છે? કોલ્ડ અને હોટ। તો જોયું તમે, અહીંયા આપણે ઓપોઝિટ વર્ડ્સનો ઉપયોગ કરીને ચિત્રો દ્વારા સમજાવ્યું છે। નીચે હેલ્પલાઇનમાં જુઓ, એક સાથે બે વસ્તુ કે વ્યક્તિઓનો નિર્દેશ કરી વિદ્યાર્થીઓ પાસે વાક્યો બોલાવડાવો। તો તમારે શું કરવાનું? તમારા ઘરમાં જે વસ્તુઓ હોય, તમારી આસપાસ જે વસ્તુઓ હોય, તે બંને વસ્તુઓ સરખાવીને અને વિરોધી શબ્દોનો ઉપયોગ શીખવાનો, બરાબર? અહીંયા છે જેમ કે સાહિલ ઇઝ શોર્ટ,
साहिल शॉर्ट छे एटले के टूंको छे नीचो छे। मुस्कान इज टॉल, मुस्कान ऊंची छे। तो अहीं नीचो अने ऊंचो बे विरोधी शब्दों थया। अहीं बीजू निकीज बेग इज हेवी, हेवी एटले भारे, निकीनी बेग भारे छे। हवे भारे नो विरोधी शुं थाय? हलकू। अने हलकू ने आपणे अंग्रेजी में शुं कहेता? लाइट। तो माय पर्स इज लाइट, मारू पर्स हलकू छे। तो तमारे आ रीते तमारी पासे मानी लो के कोई रमकड़ू होय ने तमारा भाई पासे पण रमकड़ू होय, तमारी पासे एनू रमकड़ू नवू होय, भाई पासे एनू रमकड़ू जूनू होय, तो तमे शुं कहेशो? माय टॉयज न्यू अने माय ब्रधर्स टॉयज ओल्ड। तो ओल्ड ने न्यू ऑपोजिट्स वर्ड्स थया ने। तो आ रीते तमारे घरमां तमारी आसपासनी वस्तुओ सरखावानी अने विरोधी शब्दोनो उपयोग समझवानो। बराबर, हवे आपणे जोईशुं पेज नंबर 15 पर एक्टिविटी 12 એટલે એક્ટિવિટી 12। શિક્ષક વાંચે તે સાંભળો અને આપેલા ખાનામાં જે તે વસ્તુના રંગના નામ લખો। હવે અહીંયા એક ચિત્ર આપ્યું છે, એમાં બાજુમાં અહીંયા પીળા કલરના બોક્સ આપેલા છે અને બોક્સમાંથી એરો બતાવેલું છે। તો એ એરો જે ચિત્ર પર હોય, એ ચિત્ર જે રંગનું હોય, એ રંગનું નામ તમારે અહીંયા બોક્સમાં લખવાનું। આપણે કલર્સ નેમ તો આગળ શીખી જ ગયા છીએ, તો તે રીતે તમારે શીખવાના। તો એક્ટિવિટી 12, ધ ફ્રૂટ શોપ। હવે અહીંયા પહેલું છે, તો પહેલો એરો આપે છે સાઇનબોર્ડ પર, એટલે કે નામના પાટિયા ઉપર। તો સાઇનબોર્ડ કયા કલરનું છે? લાલ। તો લાલનો સ્પેલિંગ રેડ, તો અહીંયા લખીશું આર ઈ ડી, રેડ। લખી લો બધા, આર ઈ ડી, રેડ। બરાબર, હવે અહીંયા આ જે શોપકીપર એટલે કે જે દુકાનદાર છે એના શર્ટ પર એરો છે। હવે શર્ટ કયા કલરનો છે? ગુલાબી। ગુલાબીને શું કહીશું? પિંક। તો અહીંયા બીજા બોક્સમાં આવશે પિંક, પી આઈ એન કે, પિંક, પી આઈ એન કે, પિંક। હવે અહીંયા નીચેના ત્રીજા ચિત્રમાં એરો કયા કલરનો આપેલો છે? છોકરાની કેપ કયા કલરની છે? તો બ્લુ કલરની। તો અહીંયા બોક્સમાં આવશે બ્લુ, બી એલ યુ ઈ, બ્લુ। બરાબર, અહીંયા એના નીચેનું બોક્સ ચોથા નંબરનું કે છોકરાના શર્ટનો કલર પૂછ્યો છે, તો શર્ટનો કલર કેવો છે? ગ્રીન, લીલો। તો અહીંયા બોક્સમાં આવશે ગ્રીન, જી આર ડબલ ઈ એન, ગ્રીન। હવે લાસ્ટ બોક્સ, તો લાસ્ટ બોક્સમાં એરો કોની તરફ છે? તો છોકરાની છોકરાની પાસે રહેલા બાસ્કેટ તરફ। તો એ બાસ્કેટનો કલર કેવો છે? બ્લેક। તો અહીંયા શું આવશે? બી એલ એ સી કે, બ્લેક। બરાબર, તો અહીંયા તમે કલર્સ નેમ લખી લીધા બધાએ। હવે આપણે નીચેની સ્ટોરી જોઈશું। અહીંયા તમારી હાથમાં પેન્સિલ છે, તો હું જેની નીચે જે શબ્દની નીચે અંડરલાઈન કરાવું તે તમારે કરવાનું। ધીસ ઇઝ અ સ્મોલ શોપ, સ્મોલ નીચે અંડરલાઈન। ધીસ ઇઝ અ સ્મોલ શોપ એટલે કે આ નાની દુકાન છે। ઇટ ઇઝ મગનભાઈઝ ફ્રૂટ શોપ, ફ્રૂટ શોપ નીચે અંડરલાઈન। ઇટ ઇઝ મગનભાઈઝ ફ્રૂટ શોપ એટલે કે આ કોની દુકાન છે? તો મગનભાઈની। પણ શેની દુકાન છે? તો ફળોની। તો આ તે મગનભાઈની ફળની દુકાન છે। ધ શોપકીપર્સ, શોપકીપર્સ નીચે અંડરલાઈન। ધ શોપકીપર્સ શર્ટ, શર્ટ નીચે અંડરલાઈન, SHIRT, ઇઝ પિંક। તો અહીંયા ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક,
એટલે કે દુકાનદારનો શર્ટનો કલર કેવો છે? પિંક, ગુલાબી. હિઝ કેપ ઇઝ રેડ, તેમની કેપ એટલે કે ટોપીનો કલર. અહીંયા કોની વાત ચાલે છે? તો શોપકીપર એટલે કે મગનભાઈની. તો તેમની ટોપીનો કલર કેવો છે? રેડ એટલે કે લાલ, બરાબર. ધ ગ્રેપ્સ આર ગ્રીન એટલે કે દ્રાક્ષ કેવા કલરની છે? ગ્રીન કલરની, લીલા કલરની. તમે ચિત્રમાં જુઓ, તમને દેખાશે. ધ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ, ટોકિંગ નીચે અંડરલાઇન, TALKING, ટોકિંગ એટલે વાતો કરવી, હિમ એટલે તેમને, મગનભાઈને. તો એ બોય ઇઝ ટોકિંગ ટુ હિમ એટલે કે એ છોકરો મગનભાઈની સાથે વાતો કરે છે. હી ઇઝ સલીમ, તે સલીમ છે. તે છોકરો કોણ છે? સલીમ. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, અહીંયા બાસ્કેટ નીચે અંડરલાઇન, BASKET. હી હેઝ અ બાસ્કેટ ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં શું છે? બાસ્કેટ. હિઝ બાસ્કેટ ઇઝ ગ્રીન, તેના બાસ્કેટનો કલર કેવો છે? ગ્રીન. જો કે ચિત્રમાં આપણને કેવો દેખાઈ રહ્યો છે? બ્લેક. પણ આપણે અહીંયા બ્લેક દેખાય છે એટલે એની સામે આપણે બ્લેક લખ્યું, પણ અહીંયા શું લખ્યું છે? બાસ્કેટ ઇઝ ગ્રીન. તો આમ ઓરિજિનલ તેના બાસ્કેટનો કલર કયો છે? ગ્રીન. તેના બાસ્કેટનો કલર લીલો છે. ધ બોયઝ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઈટ, છોકરાની ટોપીનો કલર કેવો છે? તો બ્લુ અને વ્હાઈટ, વાદળી અને સફેદ. લુક, લુક નીચે અંડરલાઇન, લુક એટ ધ બનાનાસ, પેલા કેળા તરફ જુઓ. ધે આર યલો બનાનાસ, તે પીળા કેળા છે. ધેર આર ગ્રીન બનાનાસ, ત્યાં લીલા કેળા પણ છે. લુક એટ ધ સાઇનબોર્ડ, સાઇનબોર્ડ એટલે નામનું પાટિયું, તો જે દુકાનનું નામનું પાટિયું છે તે જુઓ. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ, તો તમે બધા ઉપર દુકાનનું પાટિયું મારેલું છે તે જોશો. આ રહ્યું ફ્રેશ ફ્રૂટ્સ લખેલું છે ને તે, તો એનો કલર કયો છે? રેડ અને બ્લુ. તો લુક એટ ધ સાઇન બોર્ડ, ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ, પેલું નામનું પાટિયું જુઓ, તે રેડ અને બ્લુ છે. હવે અહીંયા નીચે જુઓ, ફકરામાંથી યોગ્ય શબ્દો શોધી આપેલા ખાનામાં લખો. અહીંયા ખાનું બતાવ્યું તો નથી, ખોટા વિકલ્પ ઉપર લીટી કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા ખાનામાં લખો એ તો આપણે ઉપર કલરમાં ખાનામાં લખી જ લીધા છે. હવે અહીંયા નીચે નીચે પ્રશ્ન આપ્યો છે અને વિકલ્પ આપ્યા છે, તેમાંથી જે ખોટો વિકલ્પ હોય તેના ઉપર આપણે લીટી મારી દઈશું. વુ ઇઝ ધ શોપકીપર, વુ એટલે કોણ અને શોપકીપર એટલે દુકાનદાર. તો દુકાનદાર કોણ છે? તો અહીંયા નામ આપ્યા છે, મંગલભાઈ અને મગનભાઈ. તો કોણ હતું શોપકીપર? મગનભાઈ. એટલે આપણે મંગલભાઈ ઉપર લીટી મારી દઈશું, બરાબર. બીજું, વોટ ઇઝ સલીમ ડુઈંગ, ડુઈંગ એટલે કરવું, ક્રિયા કરવી, અને વોટ એટલે શું. તો વોટ ઇઝ સલીમ ડુઈંગ, તો સલીમ શું કરતો હતો? ટોકિંગ કે વોકિંગ? ટોકિંગ એટલે વાતો કરવી ને વોકિંગ એટલે ચાલવું. તો સલીમ તો દુકાનદાર સાથે વાતો કરતો હતો એટલે આપણે વોકિંગ પર લીટી મારી દઈશું. ત્રીજું, વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈઝ શર્ટ, મગનભાઈના શર્ટનો કલર કેવો હતો? તમે ચિત્રમાં જુઓ ઉપર, પિંક કે પર્પલ? તો પિંક હતો, તો આપણે પર્પલ ઉપર લીટી મારી દઈશું. આર ધેર મેંગોઝ ઇન ધ શોપ, દુકાનમાં કેરી છે? તો દુકાનમાં એપલ હતું, બનાના હતી અને ગ્રેપ્સ હતી, કેરી નહોતી, એટલે આપણે યસ ઉપર
लीटी मारी દઈશું નો એટલે નોતી આર ધ ગ્રેપ્સ ગ્રીન એટલે કે દ્રાક્ષ લીલી છે તો આપણે ઉપર જોયું ને ચિત્રમાં ને લેસનમાં તો દ્રાક્ષનો કલર કેવો કીધો હતો લીલો તો જવાબ શું આવશે યસ એટલે આપણે નો ઉપર લીટી મારી દઈશું બરાબર